गुजरात का नायब मुख्यमंत्री हमारा वडील आदरणीय श्री नितिन भाई, कैबिनेट मंत्री माननीय श्री बाबू भाई, मार्ग मकान मंत्री माननीय जयद्रथ सिंह जी, सौ साथी मंत्रियों, संसद सभ्य संसद संसदीय सचिव श्रीओ, धारा सभ्य श्रीओ, संसद सभ्य श्रीओ, अने गुजरात ना खूने खूने थी आवे मारा प्रिय सरपंच भाइयों ने बहनों, नितिन भाई ने कीधु के सरपंच एटले ए गाम नो मुख्यमंत्री छे, सरपंच एटले लोकशाही मां जे पाया नु काम करे छे, प्रजानी अपेक्षा, प्रजाना सपनाओ, प्रजानी आकांक्षाओ ए सरपंच पूरु पाड़े छे। स्वाभाविक छे के सरपंच गाम मां जो धारासभ्य तो गांधीनगर वही जाए, संसद सभ्य दिल्ली वही जाए, आ तो जाए क्या એને ગામડામાં જ રહેવાનું હોય એટલે ગામ વાળો દરરોજ પકડે કે ભાઈ આ નથી ને ઓલું નથી ને રસ્તો નથી ને લાઈટ નથી ને બધા કામ લોકોને ખબર નથી હોતી કે ભાઈ આ એક રસ્તો પાસ કરાવો, જોબ નંબર લેવો, મંજૂર કરાવો એટલે તો ફીણ વળી જાય છે। અને આ કામ બોલો દરરોજ સરપંચ નું લોહી પીવી કે બાબા કે આપણા ગામના રસ્તા નું શું થયું, શાળા નું શું થયું, શિક્ષક નથી, ડોક્ટર નથી, આરોગ્ય કેન્દ્ર નથી, આ બધું સરપંચે કરવાનું આવે। અને સરપંચ સ્વાભાવિક છે કે ઇઝીલી અવેલેબલ એન્ડ ઇઝીલી એપ્રોચેબલ એટલે લોકોના હાથમાં એ તરત આવે એટલે લોકશાહીમાં સાચો પ્રજાનો સેવક એ સરપંચ છે। અને સરપંચ તરીકે જેને કામ કર્યું હોય મને ઘણા પરિચય કરાવે કે સાહેબ આ વર્ષોથી એ સરપંચ છે ત્યારે આનંદ થાય કે વર્ષોથી લોકોની સેવા કરી અને ચૂંટાવો અને એમાં પણ જ્યારે એક એક વ્યક્તિ લોકસભામાં તો 12 લાખ મતદાર હોય, ઓળખે ન ઓળખે, પક્ષના નામે મત પડતા હોય, ધારાસભામાં 3 લાખ મત હોય, લોકો ઓળખે ન ઓળખે, પક્ષના નામે મત પડતા હોય, સરપંચ તો એવી વ્યક્તિ છે કે બધા એને ઓળખે અને આપણું હોય એ ચૂકાય, ગામમાં જાણતા હોય મહાત્મા શું કરે છે અને એવે વખતે એક પ્રતિષ્ઠા જાળવી રાખવી, વારંવાર ચૂંટાવવું, જીવન પર્યંત લોકોની સેવા કરવી, આ સરપંચો લોકશાહીમાં આપણા માટે ગૌરવની વાત છે। અને મને આનંદ છે નિતિનભાઈને અભિનંદન આપું છું કે એમના ડિપાર્ટમેન્ટ દ્વારા આજે બધા સરપંચોને બોલાવી અને લોકોને ગમતી યોજના, લોકોને રસ્તા જોઈએ, રસ્તા મળી ગયા એટલે બધું મળી ગયું, આવું જનરલી હોય છે અને એવે વખતે છૂટા હાથથી રસ્તા આપીને નિતિનભાઈ ગામડાના પાયાના વિકાસના કામો પર ધ્યાન આપ્યું છે એ માટે લાખ લાખ અભિનંદન। મિત્રો, અમારી નવી સરકાર બની એટલે મને એવું લાગે છે કે ભગવાને બહુ યોગ્ય નિર્ણય કરેલા છે, એટલા માટે હું કહું છું કે અમે માર્ગ મકાન મંત્રી અને નાણા મંત્રી એક જ વ્યક્તિને આપ્યા, માર્ગ મકાન મંત્રી ફાઇલ મોકલે, નાણા મંત્રી મંજૂર નો કરે એટલે આપણું કામ રહે।
ગ્રામ કાનૂન મંત્રી અને શહેરી વિકાસ મંત્રી એટલે બધું ખબર પડે અને પૈસા ઝડપથી ચૂકતા અને પૈસા પ્રજા સુધી પહોંચે એવું અમે કહ્યું કૃષિ અને સિંચાઈ મંત્રી ભેગા કરી નહીં સોરી કૃષિ અને ઉર્જા મંત્રી કારણ કે કૃષિ મંત્રી રાડું નાખે કે ભાઈ લાઈટ આપો ખેડૂતો દુઃખી છે અને ઉર્જા મંત્રી ભાઈ જુદી ચાલતી હોય નિર્ણયો કઈક નવા નિયમો જુદા થતા હોય એને બદલે કૃષિ અને ઉર્જા એમ કહેવાય છે કે ગુજરાતનો ખેડૂત એટલે બે વસ્તુ આપો ને એટલે પાણી અને વીજળી બરોબર મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત એ ખેડૂતના ખભામાં છે અને આપણે એ રીતે વ્યવસ્થા કરી છે મિત્રો 10,000 કરોડ રૂપિયાના રસ્તા આઝાદીના 70 વર્ષના ગાળા વયા ગયા અને આજે પણ મત કેના નામે મગે છે તમે અમને મત આપજો અમે તમને રસ્તો આપશું તમે અમને મત આપજો અમે તમને પાણી આપશું તમે અમને મત આપજો અમે તમને હવે તો સંડાસ જાજરૂ પણ નહોતા 70 વર્ષ સુધી એ બનાવી આપશું અને આ રીતે આપણે હજી મત માંગતા રહી છીએ આઝાદીના 70 વર્ષનો ગાળો થયો આ બધું અમેરિકાની જેમ પહેલા કેમ નથી પહેલા આ બધી સમસ્યા હતી પરંતુ એ કરવા માટેની રાજકીય ઈચ્છા દીર્ઘ દ્રષ્ટિનો અભાવ પ્રામાણિકતાનો અભાવ પરિશ્રમનો અભાવ અને એને કારણે 1947 થી 1995 સુધી 48 વર્ષના ગાળામાં આ બધું થઈ જવું જોઈએ પરંતુ આ બધું થયું નહીં પ્રજા હેરાન થઈ ગઈ પ્રજાના પ્રશ્નોમાં રાજકીય ઈચ્છા શક્તિથી આ બધું કરવું જોઈએ એ થયું નહીં અને એને કારણે આ બધામાં આપણે પાછળ પડી ગયા આપણે આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા એટલે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતે આ બધું કર્યું છે ગુજરાતના રસ્તા ગુજરાતમાં પાણી ગુજરાતમાં સિંચાઈ ગુજરાતમાં વીજળી ગુજરાતમાં શાળાઓ ગુજરાતમાં આરોગ્યની વ્યવસ્થા આ બધી વસ્તુમાં આપણે ઝડપથી કામ કર્યા પરંતુ આજ કામ જો પહેલા પતી ગયા હોય તો આપણે બીજા કામોમાં ધ્યાન આપી શકાય અને દુનિયા જે રીતે આગળ વધે છે એ દિશામાં આપણે ઝડપથી આગળ વધી શકાય મને બરોબર ખબર છે કે 1995માં 5,000 કરોડનું આખા રાજ્યનું બજેટ હતું આ 10,000 કરોડ ખાલી રસ્તા માટે આપ્યા ગામડાના પણ 5,000 કરોડનું આખું બજેટ 1995માં કોંગ્રેસે શાસન છોડ્યું ત્યાં સુધી અને આ વર્ષે અમે બજેટ રજૂ કર્યું 1,72,000 કરોડ ક્યાંથી આવ્યો પૈસા ખાલી કઈ કાગળ ઉપર થોડા હોય કારણ કે આ બધી યોજનાઓ ફટાફટ કરી રહ્યા છે સૌની યોજના હમણાં 6,000 કરોડના ટેન્ડર બહાર પડ્યા 5,000 કરોડના રસ્તાના ટેન્ડર થયા અલગ અલગ દરેક ડિપાર્ટમેન્ટ એ ફૂલ ફ્લેશ કામ કરી રહ્યા છે અને વર્ષ વર્ષે ત્યારે 1,72,000 કરોડ આ ગુજરાતની જનતા માટે વપરાશે તો પૈસા ક્યાંથી આવ્યા તો જેમ રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલું છું 15 પૈસા પહોંચે છે 85 પૈસા ખવાઈ જાય છે આ કોંગ્રેસના શાસનમાં સ્થિતિ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈ કહે છે કે રૂપિયો મોકલું છું 125 રૂપિયાનું કામ જોશે આ પ્રકારની એક પારદર્શક પ્રમાણિકતાપૂર્વકના શાસન વ્યવસ્થા અને એને કારણે પ્રજાનો પૈસો પ્રજા માટે વપરાય આની આવશ્યકતા હતી અને એ આવશ્યકતાને કારણે પૈસા એ સમસ્યા નથી અમે તો એમ કહીએ છીએ કે ગામડામાં તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી તેરમા નાણાપંચ સુધી ગામડામાં 5 વર્ષમાં 13
અને નરેન્દ્રભાઈ આવીને 14મી ના પંચમા ગામડામાં 7000 કરોડ રૂપિયા 8600 કરોડ રૂપિયા આ ગામડા માટે આપ્યા 5 વર્ષ માટે ક્યાંથી પૈસા આવ્યા પણ મૂળ વાત કે કામ કરતી વખતે ન ગામની ધ્યાનમાં ન ખેડૂત ધ્યાનમાં ન ગરીબ ધ્યાનમાં ન દલિત ધ્યાનમાં ન આદિવાસી ધ્યાનમાં અને ધ્યાનમાં માત્ર એ મોટા મોટા લોકોની વાત અને ભ્રષ્ટાચાર જ્યારે ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોની સરકાર છે આ ગામડાઓની સરકાર છે આ શોષિતો અને પીડિતોની સરકાર છે એ મંત્રને લઈને ગામડું જ કેન્દ્ર સ્થાને છે આ જ્યોતિ ગ્રામ યોજના પણ કેમ ભાજપ જ કહી અગાઉ ગામડામાં અંધારા હતા હાલતા ટ્રાન્સફોર્મર બળી જતા હતા લોકોને લાઈટ નથી મળતી ખાવા ટાણે વાળું ટાણે લાઈટ ન હોય આ દ્રશ્યો લોકોએ જોયા છે અને આજે 24 કલાક લાઈટ અને ક્યારેક લાઈટ જાય તો કોઈ પૂછે કે તમારે ત્યાં આવું થાય છે જ્યારે બીજા રાજ્યોમાં 8-8 દિવસ સુધી લાઈટ નથી હોતી અને છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું જે યુપીએનું શાસન હતું ત્યારે અમુક રાજ્યોના અંધારપટો હજી લોકો ભર્યા નથી તો આ બદલ ક્યાંથી છે રાજકીય ઈચ્છાશક્તિ પ્રજાને ધ્યાનમાં રાખીને પ્રજાકીય કામો કરવા અને પ્રાથમિક જરૂરિયાત રસ્તા ગટર લાઈટ પાણી આ પ્રજાને મળે એ આવશ્યક છે અને એટલા માટે ગુજરાતની સરકાર દરેક વિભાગમાં આ દિશામાં જઈ રહી છે ખેતીમાં પણ અમે લોકોએ નિર્ણય લીધા કે ખેડૂતો 5 વર્ષમાં ડબલ આવક પ્રાપ્ત કરે અને એટલા માટે એની ઉપજ એને ટકાના ભાવ મળી રહે 1000 કરોડ રૂપિયાની મગફળી આ વખતે સરકારે ટકાના ભાવથી ખરીદી 600 કરોડની તુવેરની દાળ આ સરકારે ટકાના ભાવથી ખરીદી છે ખેડૂતનો માલ સસ્તા ભાવે લૂંટાઈ ન જાય એ સરકારે ચિંતા કરી છે ખેડૂતનો પાક રોજડાને ભૂંડ રાત્રે ચડી ન જાય ખેડૂતને ઉજાગરા કરવાના પડે 700 કરોડ રૂપિયા ખાતાની વાળ માટે સ્ટીલની વાળ માટે સરકારે ફેરવા 1.25 લાખ કનેક્શન ખેડૂતોને તાત્કાલિક ખેતી માટે રિલીઝ કરવા આ વર્ષમાં એનું આયોજન ચાલી રહ્યું છે ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ અને ગામડું સમૃદ્ધ તો જ ગુજરાત સમૃદ્ધ આ વાત સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે ગામડાની જરૂરિયાત નરેન્દ્રભાઈ કહેતા કે ગામડાનો આત્મા અને શહેરની વ્યવસ્થા ગામડામાં શાળાઓ હોય ગામડામાં આરોગ્ય કેન્દ્ર હોય ગામડામાં લાઈટ હોય ગામડામાં પાણી હોય ગામડામાં સફાઈ હોય આ બધી વ્યવસ્થા ઊભી થાય અને આદર્શ ગામો બને અને એટલા માટે અલગ અલગ યોજનાઓ આપણી સરકારે ગામડાને ધ્યાનમાં રાખીને કરી ઈ ગ્રામથી શરૂ કરી અને આપણું ગોકુળિયું ગામ આ બધી યોજનાઓ આ સરકાર લાવી 1.25 લાખ ચેકડેમ આપણે બનાવ્યા જમીનના પાણીના સ્તર ઊંચા આવે ખેડૂત 3-3 પાક લે દિશામાં સરકારે કાર્યવાહી કરી અને એટલે જ ખેડૂતોનું ધ્યાન રાખીને આજે એ પણ વાતો કરું છું કે ચોમાસું શરૂ થશે બનાવટી બિયારણ બનાવટી જંતુનાશકની દવાઓ બનાવટી ખાતર કોઈ ખેડૂતને પધરાવી ન જાય સરકાર મોટા પાયે આ બચેટિંગની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવાની છે ખેડૂતને કોઈ લૂંટી ન જાય એનો પાક નિષ્ફળ ન થાય એની ચિંતા રાજ્ય સરકાર કરી અને આવનારા દિવસોમાં સઘન ઝુંબેશ લઈને આ દિશામાં મોટી રેડો પડશે અને એ દિશામાં ખેડૂતોને સંપૂર્ણ સંરક્ષણ મળે એને કરેલી મહેનત પાણી ઢોળ ન થાય એ દિશામાં આ સરકાર કામ કરે છે મિત્રો અમે જાણીએ છીએ કે ગામડું એ ગોકુળ ગ્રામ બને અને મને ખબર છે કે
કે ગામડાના લોકો જેટલા શ્રદ્ધાળુ છે કે ગામ એ પીપળાને પૂજતું હોય, ગામ એ નાગ દેવતાને પૂજતું હોય, ગામ પાળિયાઓને પૂજતું હોય, ગામ તુલસીને પૂજતું હોય, ગામ ગાય માતાને પણ પૂજતું હોય, એ ગામની સંસ્કૃતિ આપણે જાળવી રાખવા માંગે છે. અને એટલા માટે આ સરકારે આ વખતની વિધાનસભામાં ગૌ માતાની હત્યા જે ગુજરાતમાં કરશે અને જન્મથી થશે, આ કેરળ નથી, આ ગુજરાત છે, આ કેરળ નથી, આ ગુજરાત છે, આ કોંગ્રેસ નથી, આ ભાજપ છે. સમૃદ્ધ ખેતી બને અને સાથે
સરકાર તમને બધી મદદ કરવા તૈયાર છે. મિત્રો, આદર્શ ગામ આપણે બનાવવા છે. ગામનું તળાવ, ગામના રસ્તા, ગામનું પ્રવેશ દ્વાર, ગામની બધી ફેસિલિટીઝ, એ બધી વસ્તુ પૂરી બને અને ગામડું એ રહેવા લાયક બને, માણવા લાયક બને, એ દિશામાં આપ સૌ સાથે મળીને પુરુષાર્થ કરજો. સમય આપણે અનુકૂળ છે. દિલ્હીમાં મોસાળે માફી રસ્તા છે. સરકાર, કેન્દ્ર સરકાર આપણે માગે બધું મદદ કરે છે. ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. ત્યારે લોકલ સરકારમાં તમે બધા લોકો, તમારી પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, ગ્રામ પંચાયતો, એ પણ પ્રોએક્ટિવ બની અને બધી યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડી અને આપણે સૌ સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીએ એ અપેક્ષા રાખું છું. આપ સૌને આ નવા રસ્તાઓ અને તમારા ગામની આન બાનને શાન વધારશે એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.